જૈન દોસ્તો, વેલકમ ટુ આઈસીએસ. આ વ્યક્તિ વિશેષની એક સિરીઝ આપણે સ્ટાર્ટ કરેલી અને આ સિરીઝની અંદર આપણે એવા તમામ મહત્ત્વના વ્યક્તિ વિશેષને આપણે ધ્યાન પર લઈશું જે આપણી એક્ઝામની અંદર કંઈક ને કંઈક પૂછાય છે. વ્યક્તિ વિશેષ પણ એવી રીતના કે જે આપણે એક્ઝામની અંદર યાદ રાખવા માટે જરૂરી છે. શોર્ટ અને સ્વીટ સ્વરૂપે આપણે એક માઇન્ડ મેપ પણ બનાવ્યો છે અને આ માઇન્ડ મેપના દ્વારા આપણે આગળ સ્ટડી કરવાના છીએ. તો આ સિરીઝને એકદમ નાની રાખવાની કોશિશ કરેલી છે અને તમારે જે વસ્તુ એક્ઝામમાં પૂછાય છે એને ધ્યાન પર લીધેલું છે, બાકીની બધી માહિતીને આપણે નેગ્લેક્ટ કરેલી છે. તો આપણે શરૂઆત કરીએ. આજે આપણો પ્રથમ ટોપિક છે સરદાર વલ્લભભાઈ પટેલ. આઈ થિંક તમને સ્ક્રીનની અંદર વ્યવસ્થિત રીતના દેખાતું હશે અને ટુ ધ પોઈન્ટ આપણે લેવાની કોશિશ કરેલી છે. તો આજનો આ ટોપિક છે સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલ આપ સૌ જાણીએ છીએ અને જે 562 રજવાડાઓને ભેગા કર્યા એમાં સૌથી મોટું એનું યોગદાન પણ છે. એટલે આપણે એના બાળપણના પરિચય ઉપર થોડુંક એવું ફોકસ કરીએ તો એના પિતાનું નામ છે ઝવેરભાઈ, માતાનું નામ છે લાડબાઈ, પત્ની ઝવેરાબા, પુત્ર છે મણિબહેન છે, પુત્ર છે એનો ડાહિયાભાઈ અને શિક્ષણ એને બેરિસ્ટરનું લીધેલું છે. આ એનો બાળપણનો પરિચય છે. એને ઘણા બધા અલગ અલગ બિરુદ પણ દેવામાં આવેલા છે. જેવી રીતના વાત કરીએ સરદારનું બિરુદ મળેલું છે, લોખંડી પુરુષનું બિરુદ મળેલું છે, અખંડ ભારતના શિલ્પી જે 562 રજવાડાઓને ભેગા કરેલા ત્યારે મળેલું છે, ભારતના બિસ્માર્કનો કોન્ટેક્ટ આપણે યુરોપિયનમાં બિસ્માર્ક જે યુરોપિયનનું એકીકરણ કરેલું એને ધ્યાનમાં રાખી અને આપણે ભારતના બિસ્માર્ક તરીકે આપણે સરદાર વલ્લભભાઈ પટેલને જાણીએ છીએ. આધુનિક અખિલ ભારતીય સેવાના પિતા જે આપણે સિવિલ સર્વિસના નામે જાણીએ છીએ એના પિતા તરીકે આપણે સરદાર વલ્લભભાઈ પટેલને જાણીએ છીએ. જ્યારે આપણે આઝાદ થયેલા ત્યારે આઝાદી બાદ પણ આપણે અંગ્રેજોના અધિકારીઓને 2 વર્ષ માટે કન્ટિન્યુ કરેલા અને અખિલ ભારતીય સિવિલ સેવામાં જે કેન્દ્રને સ્ટ્રોંગ એટલે કે મજબૂત રાખવાનો જે કોન્સેપ્ટ હતો એ આપણા સરદાર વલ્લભભાઈ પટેલનો હતો. એની વાત કરીએ કે કઈ કઈ સમિતિની અંદર એ અધ્યક્ષ બનેલા હતા, અધ્યક્ષ ક્યાં ક્યાં બનેલા હતા. તો 1921ની અંદર અમદાવાદ INC ના 36મા અધિવેશનમાં સ્વાગત સમિતિના એ અધ્યક્ષ હતા. 1924માં અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને 1931મું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું અધિવેશન ક્યાં હતું, કરાચી અધિવેશન. અને આ જ કરાચી અધિવેશનમાં જે આપણે ભાગ 3 બંધારણમાં ફંડામેન્ટલ રાઇટ્સ લીધેલા છે તો આ ભાગ 3 એની અંદર આ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા પ્રસ્તાવ પસાર કરવામાં આવેલો હતો. તો 1931 કરાચી અધિવેશન અને મૂળભૂત અધિકારોની માંગણીનો પ્રસ્તાવ મૂકવામાં આવેલો અને આઝાદી પછી આપણે ઘણી બધી સમિતિઓ જે રીતના મૂળભૂત અધિકારોની સમિતિ, અખંડ અલ્પસંખ્યક સમિતિ અને ક્ષેત્રીય સમિતિ, આ 3 સમિતિના અધ્યક્ષ તરીકે પણ આપણે સરદાર વલ્લભભાઈ પટેલને લીધેલા છે. આઝાદી બાદની વાત કરવામાં આવે તો 1950માં કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન કરેલું અને 1950ની અંદર તે સરદાર વલ્લભભાઈ પટેલનું દેહાંત થયેલું હતું. 1991માં ભારત રત્ન મરણોત્તર એટલે કે એના મૃત્યુ પછી ભારત રત્ન આપવામાં આવેલો, જ્યાં લગી એ જીવતા હતા ત્યાં લગી એને ભારત રત્ન મળેલો નહોતો. અને ભારત રત્નની શરૂઆત પણ આઝાદી પછી કરેલી છે એટલે 1991માં એને ભારત રત્નનો એવોર્ડ આપણે આપી એને સન્માનિત કરેલા હતા. અને પ્રથમ નાયબ પ્રધાનમંત્રી, બરાબર, પ્રધાનમંત્રી કોણ હતા જ્યાં મધ્યમ સરકાર બનેલી કેબિનેટ મિશનના દ્વારા, તો પ્રથમ પ્રધાનમંત્રી આપણે જવાહરલાલ નહેરુ છે, પણ પ્રથમ નાયબ પ્રધાનમંત્રી. અને એ સમય દરમિયાન પેરેલલ ગૃહ મંત્રાલય અને સૂચના અને પ્રસાદ મંત્રાલય આ 3 હોદ્દા સરદાર વલ્લભભાઈ પટેલે સંભાળેલા હતા. એની સત્યાગ્રહો સૌથી વધારે જો પૂછાતા હોય એવા સત્યાગ્રહો છે તો સત્યાગ્રહોની અંદર 1918 આપણે એક્ઝામમાં સૌથી વધારે આ સત્યાગ્રહો પૂછાય છે. તો 1918ની અંદર છે ખેડા સત્યાગ્રહ, 1928ની અંદર છે નાગપુર જેને ઝંડા સત્યાગ્રહ તરીકે પણ ઓળખીએ છીએ, 1928ની અંદર તે બારડોલી સત્યાગ્રહ થાય છે જ્યાં તેને સરદારનું બિરુદ આપવામાં આવેલું હતું, 1923ની અંદર આપણે જોઈએ બોરસદ સત્યાગ્રહ થાય છે અને અહીંયા એને કિંગ ઓફ બોરસદનું પણ બિરુદથી નવાજવામાં આવેલા છે, 1930ની અંદર જોઈએ તો દાંડીકૂચની અંદર એને રાસ ગામેથી શું કરવામાં આવેલી, ધરપકડ કરવામાં આવેલી. અને આપણે સૌ જાણીએ છીએ 562 રજવાડાઓને શું કરેલું, એકીકરણ કરેલું હતું. તો આ શોર્ટ અને સ્વીટ આપણે કોશિશ કરેલી છે સરદાર વલ્લભભાઈ પટેલનો એક પરિચય દેવાની. આવી જ રીતના આપણે અલગ અલગ દરેક વ્યક્તિઓના એક માઇન્ડ મેપ સાથે પણ આપણે આગળ વધવાના છીએ.
જો આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન દબાવી દો જેથી કરીને આવા વિડીયો તમારા લગી પહોંચી શકે. અને આનો માઇન્ડ મેપ તમારે જોતો હોય તો ટેલિગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે ટેલિગ્રામની લિંક દ્વારા પણ આ માઇન્ડ મેપ ઓરિજિનલ તમે હાંસલ કરી શકો છો. અને આવા દરેક વ્યક્તિઓના અલગ અલગ અને કમ્પાઇલેશન સાથે માઇન્ડ મેપ આપેલા છે, તો તમે વ્યક્તિ વિશેષને બહુ ટૂંકા સમયની અંદર કરી શકો એ પહેલ સાથે આપણે એક પહેલ શરૂ કરેલી છે. જો કોઈ સુઝાવ હોય તો તમે કોમેન્ટ સેક્શનની અંદર આપી શકો છો. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર, અને આવી જ રીતના તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરશો. Thank you.